નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 6 સ્વાધ્યાય 6.2 નો પ્રશ્ન 1 કરીશું. આપણો પ્રશ્ન છે, નીચેની આકૃતિમાં બહિષ્કોણ x નું માપ શોધો. તો આપણે લાસ્ટ વિડિયોની અંદર બહિષ્કોણ અને તેના ગુણધર્મની ચર્ચા કરી ગયા હતા. જેને હજી પણ તે વિડિયો જોવાનો બાકી હોય તે જમણી બાજુ આઈ બટન પર ક્લિક કરીને તે વિડિયો જોશે, જેથી તમને આ દાખલામાં વધારે ખ્યાલ આવશે. તો કાલે આપણે જોઈ ગયા હતા કે ત્રિકોણનો બહિષ્કોણ કોને કહેવાય. તો અહીંયા આ એક ત્રિકોણનો બહિષ્કોણ છે, એટલે કે આ બહિષ્કોણની બાજુમાં જે ખૂણો હોય તેના સિવાય બાકીના જે બે ખૂણા હોય તે શું કહેવાશે, અંતઃસમ્મુખ કોણ કહેવાશે. અને આ અંતઃસમ્મુખ કોણનો સરવાળો એ ત્રિકોણના બહિષ્કોણ બરાબર થાય છે. તો અહીંયા આપણે 1, 2 અને આને 3 નામ આપીએ, તો ખૂણો 1 વત્તા ખૂણો 2 કરીએ તો આપણને ખૂણા 3 નું માપ મળે છે. તો પહેલી આકૃતિ જોઈએ, તો પહેલી આકૃતિમાં આ x શું છે, બહિષ્કોણ છે, અને આ બંને શું થશે, તેના અંતઃસમ્મુખ કોણ થશે. તો આમ અહીંયા x ની કિંમત થશે 50 વત્તા 70. તો 50 વત્તા 70 કરીશું એટલે કેટલા થશે, 120. તો આમ પહેલા આકૃતિમાં બહિષ્કોણની કિંમત કેટલી આવી, 120. ત્યારબાદ બીજી આકૃતિ જોઈએ, તો બીજી આકૃતિમાં પણ તમે જોશો આ એક ત્રિકોણ છે, તેની બહારની બાજુ એક લંબાવેલી છે. તો આ શું થશે, બહિષ્કોણ થશે. તો બહિષ્કોણ અને આ બે થશે અંતઃસમ્મુખ કોણ. તો આમ અહીંયા x ની કિંમત થશે 65 વત્તા 45. બંનેનો સરવાળો કરીશું તો કેટલા આવશે, 60 વત્તા 40 100, 100 વત્તા 10 110. તો આમ અહીંયા x ની કિંમત આવી 110 અંશ. ત્રીજી આકૃતિમાં જોઈશું તો આ તેનો બહિષ્કોણ થશે અને આ તેના અંતઃસમ્મુખ કોણ થશે. તો આમ અહીંયા કોનો સરવાળો કરીશું, 30 નો અને 40 નો, એટલે કે 30 વત્તા 40. તો આમ x ની કિંમત આવી 70. ત્યારબાદનો દાખલો જોઈએ, તો અહીંયા કયાનો બેનો સરવાળો થશે, 60 અને 60 નો. તો આમ x ની કિંમત થશે 60 વત્તા 60 બરાબર 120. તો અહીંયા આ બે અંતઃસમ્મુખ કોણ છે અને આ બહિષ્કોણ છે. તો અહીંયા કોનો કોનો સરવાળો થશે, તો 50 વત્તા 50, એટલે કે અહીંયા x ની કિંમત આવશે 100. અને છેલ્લા દાખલામાં x ની કિંમત કેટલી આવશે, તો કોનો સરવાળો કરીશું આપણે, 30 નો અને 60 નો. તો 30 વત્તા 60, એટલે કે અહીંયા x ની કિંમત આવી 90. ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ, નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. તો અહીંયા તમને જોશો તો આ એક આકૃતિ છે, તેમાં નામ આપી દઈએ A, B, C અને D. તો આ આકૃતિની અંદર આ ત્રિકોણની બહાર બનતો ખૂણો છે, તો ત્રિકોણની બહારનો ખૂણો શું થશે, બહિષ્કોણ. એટલે કે અહીંયા ખૂણો A, C, D એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે. હવે આપણે ખબર છે કે બહિષ્કોણનું માપ એ અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય. તો અહીંયા અંતઃસમ્મુખ કોણ કોણ છે, તો ખૂણો A અને ખૂણો X, સોરી ખૂણો A અને ખૂણો B એ અંતઃસમ્મુખ કોણ છે, અંતઃસમ્મુખ કોણ છે. માટે ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B. તો અહીંયા ખૂણા એ સી ડી નું માપ કેટલું આપ્યું છે, 115. ખૂણા એ નું માપ આપ્યું છે 50 અને ખૂણા બી નું માપ આપ્યું છે આપણને એક્સ. હવે આપણે એક્સ ની કિંમત શોધવાની છે, તો 50 ને શું કરીશું, બરાબર ની ડાબી બાજુ લઈ જઈશું. તો જ્યારે સંખ્યા એક બાજુથી બીજી બાજુ જાય, તો પ્લસ હોય તો માઇનસ થાય અને માઇનસ હોય તો પ્લસ થાય. અહીંયા 50 કેવા છે, પ્લસ છે, તો બીજી બાજુ જશે તો માઇનસ થશે. તો 115 ઓછા 50 બરાબર એક્સ, બંનેની બાદબાકી કરીશું તો કેટલા આવશે, 100 માંથી 50 જશે એટલે કે આવશે 50, અને અહીંયા 15 તો છે એટલે કે 65 આપણો જવાબ આવશે, એટલે કે એક્સ ની કિંમત આવી 65. ત્યારબાદ બીજો દાખલો લઈએ, નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા. તો ફરીથી આપણે આને નામ આપી દઈએ A, B, C અને D. તો અહીંયા આ જે ત્રિકોણ છે તેની બહાર કયો ખૂણો બને છે, આ ખૂણો બને છે. તો ત્રિકોણની બહારનો આ જે ખૂણો થશે તે ત્રિકોણનો બહિષ્કોણ થશે. તો અહીંયા લખીએ ખૂણો A, C, D
ए त्रिकोण एबीसी नो बहिष्कोण छे। हवे त्रिकोण नी बाजू आ बहिष्कोण छे तेनी बाजू नो खूणो ना लेता बाकी नी जे बाजू छे हवे आ बहिष्कोण नी बाजू नो खूणो ना लेता तेना सिवाय ना बाकी ना जे बे खूणा थशे તે ત્રિકોણનો અંતઃસમૂહ કોણ થશે તો અહીંયા ખૂણો A અને ખૂણો B તેના અંતઃસમૂહ કોણ છે અને આપણે શું ગુણધર્મ શીખી ગયા કે ત્રિકોણનો ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના સરવાળા બરાબર થાય છે તો અહીંયા લખીશું ત્રિકોણના બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણ ના સરવાળા બરાબર હોય છે તો અહીંયા બહિષ્કોણ કયો છે તો ખૂણો A C D અને બહિષ્કોણ કયા છે ખૂણો A અને ખૂણો B બંનેનો સરવાળો કરીશું તો આપણને બહિષ્કોણ મળશે અહીંયા બહિષ્કોણની કિંમત આપી છે 100 ખૂણા A ની કિંમત આપી છે x અને ખૂણા B ની કિંમત આપી છે 70 આના પરથી x મળી જશે તો x બરાબર 70 ને બરાબર ની ડાબી બાજુ લઈ જઈશું 100 ઓછા 70 માટે અહીંયા x ની કિંમત થશે 30 ત્યારબાદ પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો જોઈએ તો તમે જોશો અને આપણે ફરીથી નામ આપી દઈએ a b c અને d તો અહીંયા ત્રિકોણ કયો છે ત્રિકોણ છે a b c અને ત્રિકોણની બહારનો ખૂણો કયો છે તો a c d તો આ જે ખૂણો છે તે ત્રિકોણનો બહિષ્કોણ થશે તો બાકી કયા ખૂણા રહ્યા ખૂણો A અને ખૂણો B તો આ બે ખૂણા શું થશે તેના અંતઃસમૂહ કોણ થશે તો અહીંયા લખીશું ખૂણો ACD એ ત્રિકોણ ABC નો બહિષ્કોણ છે માટે ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B હવે ખૂણા ACD નું માપ આપ્યું છે 125 ખૂણા A નું માપ આપ્યું છે x હવે ખૂણો B નું માપ આપ્યું નથી પણ તમને અહીંયા કંઈક નિશાની આપી છે તમે જોશો તો ખૂણાની બાજુમાં જ્યારે પણ આવી રીતના કંઈક નિશાની હોય એનો મતલબ કે તે 90 અંશનો ખૂણો છે જ્યારે પણ આવી રીતના કંઈક ચોરસ તમને જોવા મળે તો એ કાટખૂણો છે તે સમજો તો અહીંયા ખૂણો B લખીશું 90 હવે x ની કિંમત મળી જશે 90 ને શું કરીશું બરાબર ની ડાબી બાજુ લઈ જઈશું તો આમ x બરાબર 125 ઓછા 90 બે ની બાદબાકી કરીશું એટલે કે 5 9 12 માંથી 9 જશે 3 તો આમ અહીંયા x ની કિંમત આવી 35 અંશ ત્યારબાદનો દાખલો જોઈએ તો અહીંયા આપણો બહિષ્કોણ કયો થશે તે જાણવા માટે આપણે નામ આપી દઈએ A B C અને D તો અહીંયા ત્રિકોણ છે ABC તેની બહારનો ખૂણો છે AC અને D તો આ લખીશું ખૂણો ACD એ બહિષ્કોણ છે માટે અહીંયા શું થશે ખૂણો ACD બરાબર ખૂણો A વત્તા ખૂણો B ACD નું માપ કેટલું આપ્યું છે 120 ખૂણા A નું માપ છે 60 તો ખૂણા B નું માપ કેટલું આપ્યું છે અહીંયા x x ની કિંમત શોધવાની છે તો 60 ને બરાબર ને બીજી બાજુ લઈ જઈશું તો 120 ઓછા 60 બરાબર x માટે અહીંયા x ની કિંમત થશે 60 અંશ ફરીથી બીજો દાખલો લઈએ તો અહીંયા આપણે ત્રિકોણ લઈએ PQRS તો ચાલો અહીંયા કયો ત્રિકોણ આપ્યો છે તો ત્રિકોણ છે PQR તેની બહારનો ખૂણો કયો છે તો તેની બહારનો ખૂણો છે SRQ અથવા તો QRS લખીશું ખૂણો QRS એ બહિષ્કોણ છે એ ત્રિકોણ PQR નો બહિષ્કોણ છે માટે ખૂણો QRS બરાબર તો અંતઃસમૂહ કોણ કયા થશે તો બહિષ્કોણની બાજુનો ખૂણો છોડી દેવાનો અને તેના બાકીના બે ખૂણા એટલે કે ખૂણો P વત્તા ખૂણો Q QRS ની કિંમત કેટલી આપી છે 80 ખૂણા P ની કિંમત છે 30 અને ખૂણા Q ની કિંમત છે x x ની કિંમત શોધવાની છે તો 30 ને બરાબર ની ડાબી બાજુ લઈ આવીશું એટલે કે 80 - 30 = x
माटे अया x ની કિંમત કેટલી થશે 50 અંશ ત્યાર બાદનો દાખલો તો અહીંયા બહિષ્કોણ 75 છે અંતર સમમુખ કોણ 35 અને x છે એટલે કે 35 x જો આપણે કરીએ તો આપણને કેટલું મળશે 75 મળશે ને નામ આપવું હોય તો અહીંયા તમે લખી શકો છો p q r s જ્યાં p r s એ ત્રિકોણ p q r નો બહિષ્કોણ છે તો અહીંયા x ની કિંમત શું થશે 75 ઓછા 35 એટલે કે 40 અંશ અને તેની સાથે અહીંયા આપણું સ્વાધ્યાય 6.2 પૂર્ણ થાય છે વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ તેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સાથે જ બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો જેથી તમને અમારા નવા વિડિયોના નોટિફિકેશન મળતા રહેશે ધન્યવાદ